ડોક્ટરોની બેદરકારીને કારણે લોકોના મોત થવાની છાસવારી ઘટનાઓ બનતી રહે છે જેમાં પરિવારજનો દ્વારા હોસ્પિટલ કે દવાખાના ઉપર હુબાળો પણ મચાવવામાં આવતો હોય છે આવી જ એક ઘટના સુરતમાં બની છે પાંડેસરા વિસ્તારમાં ડોક્ટરે ઇન્જેક્શન મુકતા દર્દીનું મોત નિપજ્યું હતું ત્યારબાદ પરિવારજનોએ હોસ્પિટલ ઉપર હંગામો મચાવ્યો હતો ડોક્ટર વાનખેડે ઉપર બેદરકારીનો આરોપ લગાડવામાં આવ્યો હતો દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું પરિવારજનોએ ડોક્ટર પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાના આરોપો પણ મામલો વધારે બિચકાયો હતો પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે સુરતના પાંડેસરા વિસ્તારમાં હાશિક બોર્ડ પાણીની ટાંકી પાસે આવેલી છે ભાજપના નગર શેખ ડોક્ટર વાનખેડેની આ હોસ્પિટલ આવે છે શુક્રવારે એક તાવના દર્દીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જેના પગલે ડોક્ટર વાનખેડે દર્દીને ઇન્જેક્શન આપ્યું હતું જો કે ઇન્જેક્શન આપ્યા બાદ દર્દીનું મોત નિપજ્યા હોવાનો આરોપ પરિવારજનોએ ડોક્ટર ઉપર લગાડ્યો હતો ડોક્ટરની બેદરકારીને કારણે સ્વજનનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરીને હોસ્પિટલ બાનમાં લીધી હતી કિન્નરો દ્વારા એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનું ડોક્ટરોએ આક્ષેપ કર્યો છે જોકે કિન્નરો દ્વારા આ આક્ષેપને નકારી કાઢી હતી ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી કરી હતી